ચોથી મે સોમવાર આજે લોકડાઉનના ત્રીજા ચરણમાં આપણે આજે શરૂઆત કરીએ છીએ. લોકડાઉનના ત્રીજા ચરણમાં આજે પહેલા દિવસમાં આપણને 17 કેસ આજે મળ્યા છે. કુલ 657 કેસ કાલ સુધી મળ્યા હતા. આજે 17ને આપણે ઇન્ક્લુડ કરીએ તો કુલ 674 કેસ થાય છે. અને 674 કેસ જે છે પોઝિટિવિટી રેટ, જે પેશન્ટ પોઝિટિવ થાય છે અને જે ટેસ્ટિંગ કરવામાં આવે છે એમાં પોઝિટિવિટી રેટ 5.3% છે, જે બતાવે છે ઇન્ફેક્શન રેટ અંગે. જે મરણના કેસો છે, આજે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને ગઈકાલ સુધી 30 વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આજે એકને ગણીને કુલ 31 કોરોનાના કારણે અને આનુષંગિક કોમોર્બિડ કન્ડિશનના કારણે મૃત્યુ થયું છે. એમાં કુલ 4.6% જે કેસ ફેટાલિટી રેટ છે. જે ડિસ્ચાર્જ થયેલા છે એવા વ્યક્તિઓ કુલ અગર આપણે કહીએ તો આજરોજ કુલ 54 જણા ડિસ્ચાર્જ થયેલા છે. અત્યાર સુધી ગઈકાલ સુધી 196 જણા ડિસ્ચાર્જ થયેલા હતા. આજના 54ને ગણીએ તો કુલ 250 જેટલા ડિસ્ચાર્જ થયા છે. જે રિકવરી રેટ બતાવે છે, રિકવરી રેટ જે એક સમયે ખાલી 5% હતા, આજે એ રિકવરી રેટ વધીને 37% થયા છે, જે એક ખૂબ આનંદનો વિષય છે. અને એ જે રિકવરી રેટ બતાવે છે કે લોકો, ઘણા બધા લોકો કોરોનામાંથી રિકવર થઈ શકે છે અને ખૂબ ઓછા લોકોને આ જે કોરોના છે એ ખૂબ ગંભીર પ્રકારના અસર પહોંચાડી શકે છે. એવા કેસીસ 4.6% છે અને રિકવરી રેટ એ 37%થી વધારે છે. આ સંજોગે એક એ પણ કહેવા માંગુ છું કે જે મૃત્યુ થઈ રહ્યું છે અથવા અત્યાર સુધી થયું છે એવામાં ઘણા બધા મૃત્યુ એવા કારણે થયા છે કે લોકો છેલ્લી ઘડીએ હોસ્પિટલ આવે છે અને પોતાના જે સિમ્પટમ્સ છે, જે લક્ષણો છે, એ લક્ષણોને પહેચાણી શકતા નથી. કેટલા કિસ્સામાં ડ્રાય કફ છે, કેટલા કિસ્સામાં ફીવર છે, કેટલા કિસ્સામાં શ્વાસ લેવામાં તકલીફ છે, કેટલા કિસ્સામાં બીજા સિમ્પટમ્સ, દાખલા તરીકે ડાયરિયા હોઈ શકે છે. મારા બધાને વિનંતી છે કે આપને અગર ડ્રાય કફ થતું હોય, આપને અગર તાવ આવતું હોય, આપને અગર ડાયરિયા થતું હોય, આપને અગર શ્વાસ લેવામાં તકલીફ થતું હોય, આવા કોઈ પણ તકલીફ અગર આપને થતું હોય તો ઇમિડિયેટલી આપ હોસ્પિટલના સંપર્ક કરજો. ન્યૂ સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં આપ બતાવી શકો છો અને સંપૂર્ણપણે જે છે એ જે ચકાસણી છે એ ચકાસણી કરીને આપને એડમિટ કરવામાં આવશે અને જરૂરિયાત પડે એ જે ટ્રીટમેન્ટનું બતાવી શકાય. હોઈ શકે કે આ જે લક્ષણો છે એ લક્ષણો આપને કોવિડ ના પણ હોય, પરંતુ મારા બધાને એક વિનંતી છે કે અગર આપને આ ચારમાંથી કોઈ પણ લક્ષણ આપને થાય તો આવા કિસ્સામાં હોસ્પિટલના ઇમિડિયેટલી સંપર્ક કરવા વિનંતી. કારણ કે જ્યારે આ વાયરસ અપર રેસ્પિરેટરી અથવા ઉપર જ્યારે સંક્રમણ થવાનું શરૂ થાય છે ત્યારે અગર આપણે એમાં રોકી શકાય તો એ લોયર રેસ્પિરેટરીમાં જવામાં એને તકલીફ થઈ શકે અને આપણે એ વાયરસના જે આક્રમણ છે એમાંથી આપણે બચી શકીએ. એટલે જરૂરી એ છે કે જે લક્ષણો છે એ લક્ષણોને પહેચાનવાનું ખૂબ જ જરૂરિયાત છે. લક્ષણોને બહુ આડઅસરથી એટલું લાઇટલી લેવાનું નથી, લક્ષણોને ખૂબ જ સિરિયસલી લેવાનું છે એ મારા એક આ બધાને વિનંતી છે. જે પોઝિટિવ કેસ આવેલા છે એ પોઝિટિવ કેસ અગર જોઈએ તો આજે લિંબાયત ઝોનમાં એક કેસ ખાલી આપણને મળ્યા છે. લિંબાયત ઝોનમાં કુલ કેસોની સંખ્યા 261 છે.
એના પછી બરાછા એમાં આજે 6 કેસ મળ્યા છે, જેમાં કુલ 105 કેસો છે. સેન્ટ્રલ ઝોનમાં આજે 3 કેસો મળ્યા છે, જે કુલ કેસો 97 છે. બરાછા બીમાં આજે કોઈ કેસ મળ્યા નથી, કુલ 11 કેસ બરાછા બીમાં છે. રાંદેરમાં આજે કોઈ કેસ મળ્યા નથી, રાંદેરમાં કુલ કેસો 41 છે. કતારગામમાં આજે 4 કેસો મળેલા છે અને જે કુલ 77 કુલ કેસો છે. લિંબાયતમાં મેં કીધું આપને, એક કેસ મળીને 261 થયા છે. ઉધનામાં આજે 3 કેસો મળ્યા છે, એમાં કુલ ઉધનામાં 60 કેસો છે. અઠવામાં આજે કોઈ પણ કેસ જોવા મળ્યા નથી અને કુલ અઠવામાં 22 કેસો છે અને કુલ 674 કેસો છે. આમાંથી એક આપને બતાવવા માંગુ છું કે આમાંથી સંપૂર્ણપણે અગર જોઈએ તો સૌથી વધારે જે કેસીસ અત્યારે જોવા મળી રહ્યા છે એ બરાછા એમાં, સેન્ટ્રલ ઝોનમાં, કતારગામમાં અને લિંબાયતમાં અને ઉધનામાં. આ જે 5 ઝોન છે એ 5 ઝોન આપણા માટે ખૂબ ક્રિટિકલ છે અને ખાસ કરીને સ્લમ વિસ્તારમાં એ આપણે એક ખૂબ મોટું એવું એક ઝુંબેશ આધરવામાં આવ્યું છે. આજે લિંબાયતમાં વધારાના ટીમો ત્યાં તૈનાત કરવામાં આવેલું છે, આજે વધારાના ડૉક્ટર ત્યાં તૈનાત કરવામાં આવેલું છે. આગામી 2 દિવસમાં આપણે વધારાના 10 ડૉક્ટર આ વિસ્તારોના સ્લમ એરિયાઝમાં મૂકવામાં આવશે. એ જે 10 ડૉક્ટર છે એ રાજ્ય કક્ષાએથી કહીને આપણને મળ્યા છે. એ 10 ડૉક્ટરને સ્લમ એરિયાઝમાં આપણે તૈનાત કરીશું. એના ઉપરાંત જે કોરોના યોદ્ધા સમિતિ છે એ કોરોના યોદ્ધા સમિતિને પણ અલગ અલગ વિસ્તારોમાં આપણે મૂકીશું. માનનીય મેયરશ્રી, કોરોના યોદ્ધા સમિતિના સંપૂર્ણ સંકલન અને નેતૃત્વ એ કરી રહ્યા છે. પોતે એક કોરોના યોદ્ધા તરીકે સ્પીમેરમાં ખૂબ સુંદર પોતાનો સમય આપીને એમાં કામગીરી ખૂબ સરસ રીતે એનું સુપરવિઝન અને મોનિટરિંગ થઈ રહ્યું છે. સ્લમ એરિયાઝમાં કોરોના યોદ્ધા સમિતિ દ્વારા આયુર્વેદિક ઉકાળા પીવડાવવાનું જે કામગીરી છે, હોમિયોપાથીનું ડિસ્ટ્રીબ્યુશન છે, ત્યાં જે ફૂટ બેઝ્ડ હેન્ડ વોશિંગ મશીન રાખવામાં આવ્યું છે એનું જે છે કામગીરી છે, એને એના સાથે સાથે અંદર જે ક્લસ્ટર એરિયાઝ છે એના અંદર એક્ટિવ સર્વેલન્સનું કામગીરી છે એના દ્વારા જે છે એ સંપૂર્ણપણે કરવામાં આવશે. એના સાથે સાથે પૂરેપૂરું ક્લસ્ટરનું જે એરિયાઝ છે એના તમામ કામગીરી આ કોરોના યોદ્ધા સમિતિ દ્વારા ખરેખર એક ખૂબ મોટા અને મહત્વપૂર્ણ કામ જે છે કોરોના યોદ્ધા સમિતિ પ્રચાર પ્રસારના કામગીરી થકી કરી શકશે. જે પ્રચાર પ્રસાર કરીને લોકોને સમજણ પૂરું પાડી શકાય એના માટે આ કોરોના યોદ્ધા સમિતિ જે છે એ ખૂબ મોટું એવું એક કામ કરશે. જે લેબ પરીક્ષણ છે એ લેબ પરીક્ષણનું વાત કરીએ તો એમાંથી ગઈકાલે આપણે વધારે સેમ્પલ્સ લેવામાં આવ્યા હતા. આપણે ટેસ્ટિંગ અત્યારે વધાર્યું છે અને આપણે ખાસ કરીને જે સ્લમ એરિયાઝમાં જે સુપર સ્પ્રેડર્સ છે, એટલે જે કરિયાણાના દુકાન હોય, શાકભાજીના લારી હોય કે દવાના દુકાનો હોય, એ બધા દુકાનોમાં જે અફેક્ટેડ એરિયાઝ છે એ અફેક્ટેડ એરિયાઝમાં આ જે લોકો છે એ લોકોના મેડિકલ સ્ક્રીનિંગ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં આપણે જેટલા શાકભાજીના લારી, જેટલા કરિયાણાના દુકાન ટેસ્ટિંગ કર્યા પછી એ લોકો નેગેટિવ હોય ત્યારે એ લોકોને આપણે આઈ કાર્ડ આપીશું અને એ જે આઈ કાર્ડ છે એ આઈ કાર્ડ માંથી એવું ખબર પડશે કે આ જે કરિયાણાના દુકાન છે અથવા શાકભાજીના લારી છે અથવા દવાના દુકાન છે એ ખરેખર કોરોનાથી સંક્રમિત નથી થયા, એટલે લોકોના ઉપર એક ભરોસા બેસશે. પણ એનો મતલબ એ નથી કે કોરોનાથી સંક્રમિત નથી થયા એટલે આપણે ખૂબ નજીક જઈએ, સોશિયલ ડિસ્ટન્સિંગ ના જાળવીએ, માસ્ક ના પહેરીએ અથવા દરેક વસ્તુ ટચ કરીને લાવીએ. એટલે જે કાળજી અને તકેદારી આપ અત્યારે રાખી રહ્યા છો ત્યારે પણ રાખવાનું છે. ખાલી સુપર સ્પ્રેડર થકી વધારેમાં વધારે લોકોને આ સંક્રમણ ના થાય એટલા માટે આ એક તકેદારીના પગલા રૂપે SMC દ્વારા કામગીરી કરવામાં આવશે.
જે અત્યારે ક્વોરન્ટાઇનમાં લોકો છે એ 1864 લોકો હોમ ક્વોરન્ટાઇનમાં છે, અને જે વિકેન્દ્રિત અલગ અલગ ઝોનમાં જે ક્વોરન્ટાઇનનું વ્યવસ્થા કરવામાં આવ્યું છે એમાં 406 જણા છે, અને કુલ ક્વોરન્ટાઇનના અંતર્ગત 2220 જણા ક્વોરન્ટાઇન અંતર્ગત છે. ક્વોરન્ટાઇનના જે ફેસિલિટી સિવાય આપણે ત્યાં જેટલા પણ પોઝિટિવ કેસ હોય અને આસિમ્પ્ટોમેટિક હોય, કોઈ લક્ષણ વગર ના હોય, એવા લોકોને આપણે સમરસ ખાતે કોવિડ કેર સેન્ટર ખાતે રાખવામાં આવે છે. એમાં આજના સ્થિતિએ 138 જણા કોવિડ કેર સેન્ટરમાં અત્યારે ત્યાં છે, અને એ જે કોવિડ કેર સેન્ટર છે એ કોવિડ કેર સેન્ટરમાં ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવ્યું છે. એ કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને માનસિક શાંતિ મળી રહે અને વ્યવસ્થિત રીતે એ લોકોના સમય પસાર થાય, કોઈ પણ નેગેટિવ નકારાત્મક માનસિક ચિંતા કોરોના પોઝિટિવ દર્દી હોય ત્યારે જે પ્રકારે અત્યારે સ્ટિગ્મા અટાચ કરવામાં આવે છે ત્યારે લોકો ગભરાઈ જાય છે, લોકો ગભરાઈ જાય છે. કોઈ સારી રીતે કહે છે કે આપણે બીમારીથી જે છે એ બીમારીથી કોઈ પણ સંજોગે ડરવાનું નથી, અને જે બીમાર વ્યક્તિ છે એનું કોઈ રીતે આપણે સ્ટિગ્માથી અટાચ કરવાનું નથી, એને સન્માન કરવાનું છે. એટલા માટે ત્યાં કોવિડ કેર સેન્ટરમાં આપણે ઓનલાઈન યોગા રાખ્યું છે. લોકો ખૂબ સુંદર રીતે સવારે અને અલગ સમયે પોતે યોગા કરે છે. ત્યાં એને માટે પુસ્તક આપવામાં આવ્યું છે, ત્યાં એ લોકો પુસ્તક વાંચે છે, અને એના સાથે સાથે વાઈફાઈના વ્યવસ્થા પણ કરવામાં આવ્યું છે, સો દેટ કોઈ પણ રીતે નકારાત્મક ચિંતાધારા એમના મનમાં ના આવે. એટલા માટે આ સુંદર વ્યવસ્થા ત્યાં કોવિડ કેર સેન્ટર જે છે સમરસ ખાતે વ્યવસ્થા કરવામાં આવ્યું છે. જે કુલ અગર આ કામગીરી જોઈએ, અત્યારે એક્ટિવ સર્વેલન્સ અને પાસિવ સર્વેલન્સ એ સંપૂર્ણ પૂરેપૂરું સુરત શહેરમાં કરવામાં આવ્યું છે, પણ અત્યારે ફોકસ એરિયા વધારે વધારેમાં ફોકસ એરિયા સ્લમ એરિયાઝ છે, અને આ જે 4 ઝોનના સ્લમ એરિયાઝ છે. આજના સ્થિતિએ અગર વાત કરીએ તો એક્ટિવ સર્વેલન્સ માટે ગઈકાલ સુધી જે 900 ટીમો હતા, આજે વધારીને 1116 ટીમ કરવામાં આવ્યું છે, અને 1116 ટીમના માધ્યમથી વધારેમાં વધારે લોકોના પાસે જઈ લોકોનું વિગતો, લોકો બરાબર છે કે કેમ એ વિગતો જાણવામાં આવે છે, ARIના કેસ કોઈ છે કે નહીં એ જાણવામાં આવે છે, કોઈને કંઈ તકલીફ નથી એ જાણવામાં આવે છે. પરંતુ કેટલા કિસ્સામાં એવું પણ જાણવા મળ્યું છે, આપણા સર્વે ટીમ જ્યારે જાય છે ત્યારે લોકો કહે છે વારંવાર કેમ આવો છો, પણ મારા વિનંતી છે કે એ લોકોને કે આપણે આપના ઘેરે એટલા માટે આપી આવીએ છીએ કારણ કે આપની આરોગ્યનું ચિંતા આપણને છે. એટલે આ તમામ જે સર્વે ટીમ છે એ તમામ સર્વે ટીમને સન્માન કરવાનું આપને જણાવવામાં આવે છે, અને સંપૂર્ણપણે આપના આરોગ્ય માટે જ્યારે ટીમો જાનના જોખમે કામ કરી રહ્યા હોય ત્યારે આપણને એટલું તો માનવીયતા હોવું જોઈએ. એટલે હું દરેકને એ વિનંતી કરું છું કે આ ટીમોને ખૂબ સુંદર સાથ સહકાર આપવામાં આવે, અને અન્યથા જે કાયદાકીય રીતે પગલાં લેવાનું હોય એ તો પગલાં લઈશું, પરંતુ આપને એક વિનંતી કે આ જે ટીમો છે એ ટીમો આપના ખાતર આપના ઘેરના પાસે આવીને પૂછે છે, એને સન્માનના સાથે વાત કરવા વિનંતી છે. જે સર્વેલન્સ છે એ સર્વેલન્સ અત્યારે કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે 110 ટીમ સર્વેલન્સમાંથી 222 ARIના કેસીસનું અત્યારે સુપરવિઝન કરી રહ્યા છે, અને જે સર્વે ટીમ મારફત 95 કેસ ARIના મળ્યા છે. આ જે ટીમો છે એ જે કામગીરી કરી રહ્યા છે એ કામગીરીમાંથી આપણે ઘણા બધા લોકોને અતિ વહેલાસર જેને કહીએ છીએ આર્લી આઈડેન્ટિફિકેશન કરીને એ કેસો શોધવામાં આવી રહ્યા છે, અને આ કેસો શોધી આવી રહ્યા છે એટલા માટે લોકોનું જીવન જિંદગી આપણે બચાવી શકાય છે. એટલે એ જે ટીમો છે એ ટીમો ખૂબ સરસ રીતે ત્યાં કામ કરે છે. ફીવર ક્લિનિક જે છે 25 અલગ અલગ સ્લમ એરિયાઝમાં શરૂ કરવામાં આવેલ છે, એમાંથી 58 ARIના કેસીસ આપણને મળ્યા છે. જે પ્રાઇવેટ ક્લિનિક્સ છે એમાંથી આપણને 290 જેટલા જે ARIના કેસીસ આપણને
મળ્યા છે. સ્પીમેર ખાતે ખૂબ સરસ મેં આપને કીધું છે કે સુંદર વ્યવસ્થા કરવામાં આવી રહ્યા છે, અને એના સાથે સાથે આપણા મેયરશ્રી પણ ત્યાં સમય આપે છે. ત્યાં સ્પીમેર ખાતે જે કોરોના પોઝિટિવ ભવિષ્યમાં જે મલ્ટીલેવલ પાર્કિંગ છે એમાં દવા અને ભોજન વ્યવસ્થા માટે ઓટોમેટેડ જે દરેક માળ પર ઓટોમેટેડ ટ્રોલીનું આયોજન કરવામાં આવ્યું છે. એ વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં જેટલા પણ એરિયાઝ કન્ટેનમેન્ટ કરવામાં આવ્યું છે એ વિસ્તારોમાં સરકારશ્રી ના માર્ગદર્શન મુજબ બેંકો આજે કેટલી જગ્યાએ ખુલ્લું હતા જેને બંધ કરાવવામાં આવેલ છે. મારા વિનંતી છે કે લોકો રેડ ઝોન અને કન્ટેનમેન્ટ ઝોન એ બંનેને એક સમજે છે. રેડ ઝોન અને કન્ટેનમેન્ટ ઝોન એ એક નથી. રેડ ઝોન એટલે સંપૂર્ણ વિસ્તાર જે કન્ટેનમેન્ટ ઝોન ના 2 કિલોમીટર સુધી જે એરિયાઝ છે એ રેડ ઝોન છે, પણ કન્ટેનમેન્ટ વિસ્તાર જે છે એ ખૂબ જ ઓછા વિસ્તાર છે અને અંદરના વિસ્તાર છે જ્યાં કશું પણ અલાઉડ નથી. એટલે કન્ટેનમેન્ટ વિસ્તારમાં પણ લોકો કોઈ પણ પ્રકારના પ્રવૃત્તિ કરી શકાય એમ નથી. એટલે કન્ટેનમેન્ટ વિસ્તાર જે છે એ કન્ટામિનેટેડ વિસ્તાર નથી, પરંતુ જરૂર ઇન્ફેક્શનના પ્રમાણ ત્યાં વધારે હોઈ શકે છે, એટલે એને કન્ટેનમેન્ટ ઝોન તરીકે ગણવામાં આવ્યું છે. અને કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈ પણ પ્રકારના પ્રવૃત્તિઓ કરી શકાશે નહીં, એ એક તમામના જાણ માટે કહેવામાં આવે છે. અને જે રેડ ઝોન છે એ રેડ ઝોનમાં જે છે, દાખલા તરીકે બેંક હોય કે બીજા પ્રકારના જે બાબતો હોય, એ બાબતો સરકારી ઓફિસ હોય કે બીજું હોય એ ખુલી શકશે, પરંતુ જે છે રેડ ઝોન અને ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન, એ ઓરેન્જ અને ગ્રીન ઝોન સુરત શહેરમાં ખાલી વહીવટી માટે, વહીવટી કામગીરી અને લોકોને જાણ માટે જે છે એ ત્યાં છે. કોઈ પણ રીતે સુરત આખા રેડ ઝોન છે, કોઈ પણ પ્રકારના મૂવમેન્ટ જે છે લોકોને કરવાનું નથી. અને આપણે જોયા છીએ કે ન્યુયોર્ક જેવા શહેરોમાં શું થઈ રહ્યું છે. મારે મને આ બધાને એક વિનંતી છે કે લોકો કોઈ પણ રીતે આજે લોકડાઉન 3ને ખૂબ રિલેક્સથી ના લે. લોકોના માટે આ લોકડાઉન છે, લોકોના આરોગ્ય અને નિરામય માટે જ આ લોકડાઉન છે. અને કોઈ પણ સંજોગે લોકોને એવું લાગે કે આ લોકડાઉન 3માં વધારે રિલેક્સેશન છે, મારા વિનંતી છે કોઈ પણ વધારે રિલેક્સેશન નથી. અને કોઈ પણ રીતે ઘેરેથી બહાર નહીં નીકળવા માટે વિનંતી. આપને ચેપ લાગી શકે છે અને આપના થકી હજારોને ચેપ લાગી શકે છે. એટલે જે લોકો બહાર નીકળે છે એ લોકોને ખાસ વિનંતી કે કોઈ પણ સંજોગે આ કોરોના વાયરસને લાઇટલી લેવાના નથી. આપણે ખૂબ ગંભીરતાથી લેવું પડે, નહીં તો આગામી દિવસોમાં ભયાવહ પરિસ્થિતિ પણ ઉપજી શકે છે, જેના માટે જવાબદાર જેટલા લોકો બહાર નીકળે છે એ તમામ લોકો જવાબદાર ગણવામાં આવશે. એટલે આપ બધાને ફરીથી વિનંતી કરું છું કે લોકડાઉન 3 જે છે, આજે મેં કેટલા એરિયાઝમાં આ પ્રકારનું એક એ જોયું જે ખરેખર લોકડાઉન સંપૂર્ણપણે પાલન કરવા માટે દરેક નાગરિકને આપણે વિનંતી કરીએ છીએ. અને જેટલા પણ સુપર સ્પ્રેડર છે, જેટલા પણ સ્લમ એરિયાઝ છે અને જેટલા પણ કન્ટેનમેન્ટ એરિયાઝ છે, એના માટે ખૂબ વધારેમાં વધારે આરોગ્યના ટીમો કાર્યરત છે. આપના સેવા માટે, આપના નિરામય માટે એ લોકો ખૂબ વ્યવસ્થિત રીતે કામગીરી કરે છે. સ્લમ એરિયાઝ માટે 168થી વધારે જે છે ફૂડ બેસ્ડ હેન્ડ વોશિંગ મશીન ત્યાં લગાવવામાં આવ્યું છે, લોકોના ઉપયોગ માટે લગાવવામાં આવ્યું છે. કોરોના યોદ્ધા સમિતિ દ્વારા એ અંગે વધારેમાં વધારે પ્રચાર અને લોકોના બિહેવિયરલ ચેન્જ કરીને લોકો વધારેમાં વધારે હેન્ડવોશ કરે એ પ્રકારે એક વ્યવસ્થા ત્યાં કરવામાં આવ્યું છે. કોરોનાના વધારેમાં વધારે પ્રચાર અને પ્રસાર માટે અલગ અલગ જગ્યા ઉપર 61 જેટલા રિક્ષા પ્રકારના ગાડીઓ ખાસ કરીને સ્લમ એરિયાઝમાં કરવામાં આવ્યું છે, અને 453 જે ડોર ટુ ડોર વ્હીકલ છે એમાં સ્વચ્છતાના ગીત હટાવીને અત્યારે કોરોના અંગે તકેદારીના જે પગલાઓ લેવાના છે
એ શહેરીજનોને એના ઉપર વધારે પ્રચારમાં પ્રસાર કરવામાં આવી રહ્યા છે. આજે 21 વ્યક્તિઓ પાસેથી સોશિયલ ડિસ્ટન્સિંગના ના પાલન કરવા માટે 21,500 રૂપિયા લેવામાં આવ્યા. 30 જેટલા વ્યક્તિઓ પાસેથી 32,650 માસ્ક ના પહેર્યા માટે જુર્માના દંડ કરવામાં આવ્યા. સેનિટાઈઝરના ઉપયોગ ના કરવા માટે 6 જણા પાસેથી દંડ કરવામાં આવ્યા. અને અલગ અલગ જે દુકાનો છે એ દુકાનોમાં તકેદારીના પગલાઓ ના લેવા માટે કુલ 76,850 રૂપિયાનું દંડ કરવામાં આવ્યા. અત્યારે ડિસઇન્ફેક્શનનું જે કામગીરી છે સેનિટાઈઝેશનનું એ સ્લમ એરિયાઝમાં, ખાસ કરીને આ જે 4 ઝોન છે એ 4 ઝોનના સ્લમ એરિયાઝમાં ખૂબ એક મોટા પ્રમાણમાં કામગીરી થઈ રહ્યું છે. એના ઉપરાંત જે વિસ્તારમાં પોઝિટિવ કેસ આવે છે ત્યાંના પબ્લિક અને કોમ્યુનિટી ટોયલેટમાં ઇન્ફેક્શન ના થાય એના માટે પણ ત્યાં વધારેમાં વધારે ડિસઇન્ફેક્શનનું કામગીરી કરવામાં આવી રહ્યું છે. આજરોજ 4,440 સ્થળોમાં ડિસઇન્ફેક્શનનું કામગીરી કરવામાં આવ્યું છે અને આજ દિન સુધી કુલ 1,57,922 જેટલા સ્થળોમાં આ કામગીરી કરવામાં આવી રહ્યું છે. આજરોજ જે છે 4,48,00,000 રૂપિયા 97,722 રૂપિયાના ફાળો કોર્પોરેશનને મળ્યા છે. ભોજન વ્યવસ્થા જે છે એમાં 6,27,200 વ્યક્તિઓને ફૂડ પેકેટ્સ જે છે એ ફૂડ પેકેટ્સ આપવામાં આવી રહ્યું છે. મિત્રો, આપને ફરીથી આ જે વિષય છે એ વિષય ઉપર હું આવતીકાલે વધારે ડિટેલમાંથી અલગ અલગ ઝોનમાં કઈ રીતે ત્યાં વધારે કેસો કઈ રીતે મળ્યા છે અને કેટલા પ્રમાણમાં મળ્યા છે, એજ ગ્રુપ કયા મળ્યા છે અને એના બાબતે વધારે વિશ્લેષણ આવતીકાલે કરવામાં આવશે. આજરોજ સુરત શહેરમાંથી અને ગ્રામ્ય વિસ્તારમાંથી આજરોજ 3 જેટલા ટ્રેન ઉડીસા અને 1 ટ્રેન બિહાર અને 1 ટ્રેન ઝારખંડ એ રીતે પરપ્રાંતિયો લોકોને લઈને જાય છે, એટલે એ બાબતે પણ કામગીરી કરવામાં આવી રહ્યું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ જે કામગીરી છે એ કામગીરીમાં લોકોના આરોગ્યના જે સ્ક્રીનિંગ છે એ સ્ક્રીનિંગનું કામગીરી તથા બસેસમાં એક જગ્યાએથી બીજી રેલવે સ્ટેશન સુધી લોકોને પહોંચાડવાનું કામગીરીનું વ્યવસ્થા પણ કરવામાં આવી રહ્યું છે. આ બધાનું જે સાથ સહકાર આપણને મળી રહ્યું છે એ ખૂબ સુંદર મળી રહ્યું છે અને આગામી દિવસોમાં ખૂબ વ્યવસ્થિત આપ બધા સાથ સહકાર સહયોગ આપશો એવું અભ્યર્થના સાથે. ધન્યવાદ.